હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ટૂચન ફ્રેન્ડ આ વિડીયોમાં આપણે જે છે ગુજરાતી ભૂગોળના મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન જોઈશું તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો તો પ્રશ્ન નંબર એક છે જૈન તીર્થ સ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ભાવનગર ભારતમાં ફ્લોર સ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું કયું સ્થાન છે તો જવાબ આવશે પ્રથમ કચ્છના નાના રણમાં અને નળસરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ઝાલાવાડ સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે સિમેન્ટ ઉદ્યોગ માટે શેઢી નદી ક્યાંથી નીકળે છે તો ધામોદના ડુંગરમાંથી શામળાજી મંદિર કયા દેવની મૂર્તિ છે શામળાજી મંદિરમાં વિષ્ણુદેવની મૂર્તિ છે આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે આરાસુરનો ડુંગર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે સુરપારણેશ્વર ગોપનાથ મહાદેવનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર જિલ્લામાં આવેલું છે ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે સરોવતરે કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે મહી અને શેરડી નદી વચ્ચે આવેલો પ્રદેશ છે કયા વૃક્ષના પાનમાંથી પડિયા પતરાળા તૈયાર કરવામાં આવે છે કયા વૃક્ષના પાનમાંથી પડિયા પતરાળા તૈયાર કરવામાં આવે છે તો જવાબ આવશે ખાખરાના જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે સોરઠના નામે ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે કંભાળિયા ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે બનાસ અને સરસ્વતી અને રૂપેણ નદી ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે બનાસ સરસ્વતી અને રૂપેણ નદી રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો જવાબ આવશે જૂનાગઢ પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે તો પૂર્ણ અભયારણ્ય ગુજરાતના ડાંગ જિલ્લામાં છે કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે તો જવાબ આવશે મુન્દ્રા ચખુ કયા જિલ્લામાં આવેલું છે ચખુ એ કચ્છ જિલ્લામાં આવેલું છે રંગ રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે રંગ રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલું છે તો પાન પારનેરાની ટેકરીઓમાં સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે સોમનાથે હિરણ નદીના કિનારે આવેલું છે હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે વડનગર ખાતે અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે અંબિકા અને પૂર્ણા નદીએ અરબી સમુદ્રને મળે છે વણાકપુરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે વણાકપુરી ડેમે મહી નદી પર બાંધવામાં આવેલો છે ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી એ જામનગરમાં આવેલી છે ઋતુંબ્રા વિશ્વવિદ્યાપીઠ ક્યાં આવેલી છે ઋતુંબ્રા વિશ્વવિદ્યાપીઠે સાપુતારા આવેલી છે ગુજરાતનો કયો જિલ્લો પહેલાં નવાનગર તરીકે ઓળખાતો હતો જામનગર ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે ગોલ્ડન બ્રિજ એ નર્મદા ભુજ નદી નર્મદા નદી પર આવેલો છે ભુજમાં બરોડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ છે આપપરા ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ડુમસે સુરતમાં આવેલું છે કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે તો આરસોડની ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે તો આ પ્રમાણે જોઈતા મોસ્ટ ટાઈપ બી જે ગુજરાતની ભૂગોળના પ્રશ્નો ફ્રેન્ડ વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હું સુધી તો આવા વિડીયો જોવા માટે જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફ્રેન્ડ મળી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ગુડ બાય